નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય વિજ્ઞાન અને પ્રકરણ નંબર આઠ બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે કોષના આકાર વિશે માહિતી મેળવવાના છે શેના વડે કોષના આકાર તો વિદ્યાર્થી મિત્રો તમને આકૃતિ એ આપેલ છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો જુઓ તેમાં બતાવ્યા પ્રમાણે અમીબાની આકૃતિને તમે એવા પ્રકારે વ્યાખ્યાત કરશો તમે કહી શકશો કે તેનો આકાર અનિયમિત છે અમીબાનો તમે આકાર જોયો છે વિદ્યાર્થી મિત્રો તો કેવો હોય છે અનિયમિત આકાર હોય છે તમે કહી શકશો કે તેનો આકાર અનિયમિત છે જુઓ તે શું છે આ છે આ અમીબા કેવો છે વિદ્યાર્થી મિત્રો અનિયમિત આકાર છે બરાબર છે તેનો આકાર કેવો છે અનિયમિત છે વાસ્તવમાં અમીબાનો કોઈ નિશ્ચિત આકાર હોતો નથી તે તેના આકાર સતત બદલ્યા કરે છે તેમના શરીરમાંથી બહાર નીકળતા વિવિધ લંબાઈના પ્રવર્ધનનું તમને અવલોકન કરો કે જેને શું કહેવામાં આવે છે ખોટા જો બધા અલગ અલગ પ્રકારની આમ જે આકૃતિ હોય છે વિદ્યાર્થી મિત્રો તમે જોયું હશે

મનુષ્યમાં જોવા મળતા શ્વેતુબી શ્વેત છે શ્વેત એક જ કોષ છે અને અમીબા શું છે એક કોષી પૂરો સજીવ છે તેનું સ્વતંત્ર અસ્તિત્વ છે એટલે કે આનું સ્વતંત્ર અસ્તિત્વ છે જયારે શ્વેતકોનું સ્વતંત્ર અસ્તિત્વ નથી હવે તમારા મત મુજબ જેમાં લાખોની સંખ્યામાં કોષો આવેલા હોય છે તો એવા સજીવોમાં કોષોનો આકાર કેવો હશે તો તમે વિદ્યાર્થી મિત્રો આમાં આકૃતિ આપેલ છે કે જેમાં મનુષ્યના વિભિન્ન પ્રકારના કોષો તેમજ રુધિર સ્નાયુ તેમજ ચેતવો દર્શાવેલ છે જે વિભિન્ન જુદા જુદા હોય છે કોષો સામાન્ય રીતે ગોળ હોય છે જુઓ તમે દેખાય છે ચપટા હોય છે લંબાયેલા હોય છે અને કેટલાક કોષો લાંબા હોય છે જેના બંને છેડા અણીવાળા હોય છે જુઓ બરાબર છે અહીં તમે જોઈ શકો છો કેટલા કોષો લાંબા હોય છે જે બંને છેડા હોય છે તેઓના આકાર આપણે કેવા કહીએ છીએ ત્રાક કહીએ છીએ ઘણી વાર કોષો ઘણા બધા લાંબા હોય છે કેટલા કોષો શાખાવાળા હોય છે જેમ કે ચેતાકોષ ચેતાકોષ કેવા હોય છે વિદ્યાર્થી મિત્રો શાખાવાળા હોય છે જુઓ તેના અલગ અલગ શાખાઓ હોય છે ચેતાકોષો સંદેશોનો પ્રાપ્ત કરીને તેનું વહન કરે છે જેના દ્વારા શરીરમાં સંકલન તેમજ સહનિયમનનું કાર્ય થાય છે વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન પૂછવામાં આવે કે શરીરમાં સંકલન અને સહમન નું કાર્ય ક્યાં થાય છે તો ચેતાકોષો દ્વારા તેનું કાર્ય થતું હોય જો અહીંયા આપણે આકૃતિમાં શું છે વિદ્યાર્થી મિત્રો રક્ત કણો આપેલા છે તમે જોઈ શકો છો બરાબર છે અને આકૃતિ બી છે તેને શું છે કહેવામાં આવે છે તાકાકાર કોષ છે અને આકૃતિ સી જે છે વિદ્યાર્થી મિત્રો શું છે શાખિત કોષો જે છે જે કયા છે ચેતાકોષો આપણે તેને કહીએ છીએ શું તમે અનુમાન લગાવી શકો છો કે કોષનો કયો ભાગ તેનો આકાર પ્રદાન કરે છે કોષોના જુદા જુદા સંઘટકો એટલે કે જુદા જુદા ભાગો કોષોના જુદા જુદા ભાગો એક પટલ દ્વારા ઘેરાયેલા પટલ એટલે વિદ્યાર્થી મિત્રો એક બહારનું એક આવરણ હોય છે કે જેમને જે રક્ષણ આપે છે તેની શું છે બોર્ડર બતાવે છે છેલ્લી આ પટલ વનસ્પતિ તેમજ પ્રાણી કોષોને આકાર પ્રદાન કરે છે વનસ્પતિના કોષોમાં તેનાથી વિશેષ એક આવરણ હોય છે બરાબર છે જેને આપણે શું કહીએ છીએ કોષ દિવાલ કહેવામાં આવે છે

સૂક્ષ્મ હોવાથી ખુલ્લી આંખે એટલે કે નરી આંખે આપણે જોઈ શકતા નથી તેને જોવું હોય તો માઇક્રોસ્કોપની મદદથી આપણે તેને જોઈ છીએ સૌથી નાના કોષનું કદ કેટલું જીરો પોઈન્ટ વનથી થી જીરો પોઈન્ટ પાંચ માઇક્રોમીટર છે સૌથી નાના કોષનું કદ કેવું છે જીરો પોઈન્ટ એકથી થી જીરો પોઈન્ટ પાંચ જે બેક્ટેરિયલ કોષ છે કયો છે બેક્ટેરિયલ કોષ છે સૌથી મોટો કોષ સહમૃગ નું છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો સૌથી મોટો કોષ કયો છે સહમુર્ગનો હેન્ડુ તેનું કદ કેટલું છે એકસો સિત્તેર એમ થી એકસો ત્રીસ એમએમ બરાબર છે એકસો સિત્તેર બાય એકસો ત્રીસ એમએમ બરાબર છે વિદ્યાર્થી મિત્રો આમ આપણે કોષોના કદ વિવિધ પ્રકારના હોય છે હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે મરઘીના ઈંડાને આપણે ગરમ કરીને પાણીમાં ઉકાળશું અને તેનો ઉપરનો કબજ દૂર કરીએ છીએ ત્યારે આપણને શું દેખાય છે કે એક સફેદ પદાર્થ દેખાય છે જે કેન્દ્રસ્થ પીળા ભાગને આવેલો હોય છે છે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે તમે ઈંડ જોઈ જશે બરાબર છે બાફેલું ઈંડું કે તેની ઉપર શું સફેદ ભાગ હોય છે તેની અંદર કેન્દ્રની અંદર શું હોય છે પીળો ભાગ હોય છે હવે સફેદ ભાગ શું છે વિદ્યાર્થી મિત્રો આલ્બ્યુમિન છે શું છે જે ઉકાળવાથી ઘટ ભાગમાં પરિવર્તિત થઈ જાય છે અને પીળો ભાગ જર્દી છે જે આ એક કોષનો ભાગ છે તમે તેને તેને માઇક્રોસ્કોપ વગર પણ જોઈ શકો છો કદ પ્રાણી તથા વનસ્પતિના કદમાં સાથે સંબંધિત હોતું નથી કોષનું કદ પ્રાણીનું હોય કે વનસ્પતિનું હોય તેના સાથે કોઈ સરખામણી કે કોઈ સંબંધ હોતું નથી એવું બિલકુલ પણ શક્ય નથી કે હાથીના કોષો ઉંદરના કોષોથી થી મોટા હોય છે કોષના કદનો સંબંધ તેના કાર્યો સાથે હોય છે કોષનો સંબંધ કોષના કદનો સંબંધ તેના સાથે હોય કે તે કોષ કયા કાર્ય સાથે સંકળાયેલો છે તેના આધારે હોય છે ઉદાહરણ તરીકે ચેતાકોષો હાથી તેમજ ઉંદરના બંનેમાં લાંબા તેમજ સાખિત હોય છે તો ઉર્મી વેગનું સ્થળાંતરનું કામ કરે છે બરાબર છે ઉર્મી વેગના સ્થળાંતરનું કાર્ય કોણ કરે છે ચેતાકોષો કોણ કરે છે ચેતાકોષો યાદ રાખવાનું બરાબર છે વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે કોષનું કદ જોઈ શકીએ છીએ હવે કોષ રચના અને કાર્ય કોષની રચના અને તેનું કાર્ય અભ્યાસ કરી કે સજીવ અંગ ધરાવે છે જેમ કે હાથ પગ નાક મોઢું બરાબર છે પાચક અંગો વિશે અભ્યાસ કરી જે ભેગા મળીને શું કરે છે પાચન તંત્રની રચના કરે છે કોઈ પણ તંત્રમાં પ્રત્યેક અંગ અલગ અલગ કાર્ય કરે છે તંત્ર હોય વિદ્યાર્થી મિત્રો તો તેમાં દરેક અંગ શું છે અલગ અલગ કાર્ય કરે જેમ કે પાચનનું કાર્ય સ્વાંગીકરણ તથા અભિશોષણ તેવી જ રીતે જુદા જુદા વનસ્પતિના અંગો પણ વિશિષ્ટ કાર્ય કરતા હોય છે ઉદાહરણ તરીકે મૂળ પાણી તેમજ શોષણ કરે હવે તમે ધોરણ અભ્યાસ કર્યો છે કે પર્ણો ખોરાક સંશ્લેષણ માટે જવાબદાર છે ખોરાકનો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પર્ણોમાં થતી હોય છે એટલે કે પર્ણ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે મૂળ પાણી શોષણનું કાર્ય કરે છે એટલે કે દરેક અંગ અલગ અલગ કાર્ય કરતું હોય છે હવે દરેક અંગ એક નાના ભાગ દ્વારા નિર્માણ પામે છે દરેક અંગ શું છે એક નાના ભાગ દ્વારા નિર્માણ પામે છે જેને આપણે શું કહીએ છીએ પેશી એટલે પેશી એટલે શું થાય કે નિશ્ચિત કાર્યો કરતા કોષોના સમૂહને આપણે શું કહીએ છીએ પેશી કહીએ છીએ હવે તમને પહેલી તમને સમજાયું હશે કે એક અંગ પેશીનું બનેલું હોય છે શું એક અંગ બનેલું હોય છે પેશીનું બનેલું છે જે ખરેખર કોષથી બનેલી હોય છે જીવંત સંરચનામાં કોષો એ મૂળભૂત રચનાત્મક એકમ છે એટલે વિદ્યાર્થી મિત્રો એક કરતા વધારે કોષો ભેગા થઈને શું બનાવે પેશી એટલે કે નિશ્ચિત કાર્ય કરતા કોષો હોય તો તેને શું કહેવામાં આવે છે પેશી કહેવામાં આવે છે એક કરતા વધારે પેશીઓ ભેગી થઈને શું બનાવે છે અંગ બનાવે છે અને અંગો ભેગા થઈને શું બનાવે છે શરીરની રચના બનાવે છે એટલે કે આમાં મૂળભૂત એકમ શું થયો રચનાનો કોષ શું થયો કોષ એટલે કે કોષમાંથી જ પેશી બને છે અને પેશીમાંથી અંગ અને અંગમાંથી શરીર બને છે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કોષ વિશે માહિતી મેળવી તેના આકાર તેની રચના અને તેના કાર્ય વિશે માહિતી મેળવી લીધી